नमस्कार विद्यार्थी मित्रों, हूँ दिशांत तेरैया। संस्कृतना धोरण 8ना द्वितीय सत्र में आप सर्वने स्वागत करूँ छू। आपणे त्रीजू पद्य जे छे प्रहेलिका एटले के उखाणा एनो अभ्यास करीशू। सौथी पहला श्लोक में एवं कीधु कि एक चक्षुर न काको अयम, एक आँख छे छता पण काकह अयम न, आ कागड़ो नथी। बिलम इच्छन न पन्नगह, બિલમાં જવાની ઈચ્છા ધરાવે છે, બિલ એટલે ભોણ દર, એમાં જવાની ઈચ્છા ધરાવે છે, પરંતુ ન પન્નગહ એ સાપ નથી। ક્ષીયતે વર્ધતે ચૈવ, ન સમુદ્રો ન ચ ચંદ્રમા, થોડી વાર ક્ષીયતે એટલે ઓછી થાય, વર્ધતે એટલે વધે, ચ એવ છતાં પણ સમુદ્રો ન ચ ચંદ્રમા, સમુદ્ર પણ નથી કે ચંદ્રમા પણ છે નહીં। એનો મતલબ શું? અહીંયા આવશે જવાબમાં, લખી નાખજો સૂચિકા। સૂચિકા એટલે સોય, સોય છે જવાબમાં આવશે। કઈ રીતે? તો કે એક આંખ હોય એમાં ઉપર પોરવવાનું, ન કાક હોય એમ છે તે કાગડો નથી, બિલમ ઇચ્છન અને કપડાની અંદર એ વયું જાય, દરમાં ઈચ્છે છે જવા, ક્ષીએ તે ઘડીક અંદર જાય ત્યારે ઓછું થઈ જાય, વર્ધ તે બહાર આવે ત્યારે ઝાઝું થઈ જાય, ન સમુદ્રો ન ચંદ્રમાં એ સમુદ્ર પણ નથી કે ચંદ્રમા પણ નથી। ચતુર્મુખો ન ચ બ્રહ્મા, વૃષારૂઢો ન શંકર, ચાર મુખ છે તે બ્રહ્મા નથી, વૃષ ઉપર આરૂઢ છે છતાં પણ એ શંકર નથી। નિર્જીવી ચ નિરાહારી, જીવ વગરનું છે, નિરાહારી એ નિરાહારી છે। અજસ્રમ ધાન્ય ભક્ષણમ, છતાં પણ એ સતત હંમેશા ધાન્યનું ભક્ષણ કરતો રહે છે। તમે જોયું હોય તો ખેતરમાં ચાર ઓલા ખાનાવાળી એક ઓળણી હોય, એમાં અંદર બી નાખવામાં આવતા હોય વાવવા માટેના, એ ચાર મુખ એના હોય, વૃષ એટલે બળદગાડામાં એ લઈ જવાતું હોય, એનામાં જીવતો છે નહીં, આહાર તો લેતું નથી, પણ છતાંય એ અજસ્રમ ધાન્ય ભક્ષણ, છતાંય ધાન્યનું ભક્ષણ કરતો જાય, મતલબ કે પોતાને અંદર ઉતારે અને પછી ખેતરમાં એ વવાઈ જાય છે। તો અહીંયા તમે લખશો બીજ વાવવાની ઓરણી। ત્યારબાદ આગળ કીધું છે, અપદો દૂરગામી ચ સાક્ષરો ન ચ પંડિત, પગ વગરનું છે છતાંય એ દૂર જાય છે, સાક્ષર એ અક્ષર સાથેનું, અક્ષર જ્ઞાન સાથેનો છે છતાં પણ એ પંડિત નથી। અમુખ સ્ફુટ વક્તા છે અને મુખ નથી, પરંતુ છતાંય એ સ્ફુટ વક્તા જે સાચું કહેનારો છે, યો યો જાણાતી સ પંડિત, જે જાણે છે પંડિત છે, જવાબ આવશે પત્રમ, પત્ર છે એવો છે કે દૂર જાય, પગ નથી છતાંય એ દૂર તો જાય ને, એ અક્ષર સાથેનો છે પણ એને પંડિત તમે ન કહી શકો, અમુખ એનો મુખ નથી છતાંય એ સ્ફુટ વક્તા જેવું લખ્યું એવું જ સામેનો વ્યક્તિ અર્થ કરી શકે, એટલે જવાબમાં આવશે પત્રમ। ત્યારબાદ કીધું, પર્વતાગ્રે રથો યાતિ ભૂમો તિષ્ઠતિ સારથી, આ રથ એવો છે કે જે પર્વતાગ્રે યાતિ એ પર્વત ઉપર રાખેવામાં આવે છે, અને ભૂમો તિષ્ઠતિ સારથી એનો સારથી ક્યાં બેસે, ભૂમિ ઉપર, ચલતી વાયુ વેગેન પદમે એકમ ન ગચ્છતિ, વાયુ વેગેન ચલતી પરંતુ પદમે એકમ ન ગચ્છતિ, વાયુ વેગથી ચાલે છે છતાં પણ એક ડગલું એ આગળ વધતો નથી। ચલો આગળ કીધું, સુવર્ણસ્ય 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 ચ જાનકી પ્રેષિતા તવ રામેણ, સુવર્ણસ્ય ચ મુદ્રિકા, સુવર્ણની એટલે સારા વર્ણની, સુવર્ણસ્ય એટલે કે સારી જ્ઞાતિની, સુવર્ણ એટલે સારા કલરની, હે જાનકી પ્રેષિતા તવ રામેણ, તમારા રામે, આ પ્રેષિતા એટલે મોકલી છે, સુવર્ણસ્ય ચ મુદ્રિકા, આ સુવર્ણની મુદ્રિકા સોનાની મુદ્રિકા મૂકી છે। ચાલો, ભોજનાંતે ચ કિમ પેયમ, ભોજન પછી શું પીવું જોઈએ, જયંત કસ્ય વૈશુત, જયંત છે કોનો સુત છે, પુત્ર છે, કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ, વિષ્ણુપદને કેવું કહ્યું છે, તક્રમ શક્રસ્ય દુર્લભમ, તક્રમ શક્રસ્ય એટલે છાસ છે, શક્ર એટલે ઇન્દ્રને પણ દુર્લભ છે, આવો અર્થ થાય, પરંતુ એવું નથી, પહેલાં જે ત્રણ પ્રશ્ન પૂછ્યા છે એનો અહીંયા લાસ્ટ પંક્તિમાં અર્થ છે, ભોજનાંતે ચ કિમ પેયમ, ભોજન બાદ શું પીવું જોઈએ, તો કે તક્રમ, જયંત કસ્ય વિશુત, જયંત કોનો સુત છે, તો એમાં લખવાનું શક્રસ્ય, કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ, વિષ્ણુપદને કેવું કીધું છે, તો કે દુર્લભમ, તો આ રીતે અહીંયા અર્થ બનશે, સાથે ટિપ્પણી આપી છે, વિવિધ અર્થો છે જોઈ લેવાના છે, સ્વાધ્યાય લખવાનું છે, અને જે અહીંયા અર્થો જે કંઈ પણ કીધા છે એ સાથે સાથે તમારે લખતું જવાનું છે। અસ્તુ।